હાલ વડાપ્રધાનને લઈને એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે. અદાલતે બુધવારે ફરી એકવાર ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીને દેશની ગુપ્ત માહિતી લીક કરવા અને દેશના કાયદાનું ઉલ્લંઘન કરવાના આરોપમાં દોષી ઠેરવ્યા છે. ન્યાયાધીશ અબુલ હસનત ઝુરકરેને રાવલપિંડની ઉચ્ચ સુરક્ષાવાળી અદિયાલા જેલમાં આ કાર્યવાહી હાથ ધરી હતી. આ જેલમાં પાકિસ્તાન તહરીકે ઇસ્લામ એટલે કે પીટીઆઈ પાર્ટીના બે ટોચના નેતાઓ કેદ છે. ન્યાયાધીશે બંને નેતાઓ સામેના આરોપ વાંચી સંભળાવ્યા હતા તો બંને કોર્ટરૂમની અંદર હાજર હતા, પરંતુ બંનેએ આરોપને ફગાવી દીધો હતો. જો ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ દોષી ઠરે તો 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. કોર્ટે ઇમરાન ખાનને બીજી વખત દોષી જાહેર કર્યા છે. આ પહેલા કોર્ટે ટેકનિકલ આધાર પર આરોપ ફગાવી દીધો હતો. કોર્ટરૂમમાંથી બહાર આવતી વિગતો અનુસાર ન્યાયાધીશ દ્વારા 3 આરોપો સંભળાવવામાં આવ્યા હતા, જેમાં આરોપીઓએ તેમના કાર્યકાળ દરમિયાન સત્તાવાર રહસ્ય અધિનિયમનું ઉલ્લંઘન કર્યું હતું. આ રીતે દેશની સુરક્ષાને નુકસાન થયું હતું. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.